महाराजा सयाजीराव यूनिवर्सिटी के रॉयल क्लब ऑफ साइंस की ओर से आज फीस रिफंड के मुद्दे और साइंस फैकल्टी के परिणामों के मुद्दे को लेकर हेड ऑफिस पर रजिस्ट्रार को आवेदन पत्र दिया गया। पिछले साल महाराजा सयाजीराव यूनिवर्सिटी के टीवाई बीकॉम के छात्रों ने अपनी फीस भर दी थी, जिसके बाद उनकी फीस को कम कर दिया गया था। ऐसे में सभी छात्रों को उनकी दी हुई फीस में रिफंड मिलना चाहिए, जो अभी तक नहीं मिल पाया है। हालांकि छात्रों की ओर से फीस रिफंड का फॉर्म भी भर दिया गया था, लेकिन अभी तक छात्रों को उनकी फीस का रिफंड नहीं लौटाया गया है। इसके अलावा यूनिवर्सिटी के पीएससी के सेमेस्टर 2 और 4, एटीकेटी की बीसीए के सेमेस्टर 2, 3 और 4 और एनवायरमेंटल साइंस के सेमेस्टर 4 की परीक्षाएं हो जाने के बावजूद भी अभी तक इन सभी छात्रों को उनका परिणाम नहीं मिल पाया है, जिसके चलते आज रॉयल क्लब ऑफ साइंस की ओर से फीस रिफंड के मुद्दे को और परिणामों के मुद्दे को लेकर हेड ऑफिस पर रजिस्ट्रार को आवेदन पत्र दिया गया। ત્યારબાદ યુનિવર્સિટીએ એની ફીસ ઘટાડી દીધી હતી, તો પછી એની રિફંડ માટે આપણે ફોર્મ પણ ભર્યા હતા સ્ટુડન્ટે, જે પાછી જે વધારે ફીસ પેમેન્ટ. આજે અમે રજિસ્ટ્રાર સરને બે મુદ્દાને લઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા. કે પહેલું તો કે વિદ્યાર્થીના સાયન્સ ફેકલ્ટીના રિઝલ્ટ બાબતે અમે આવેદન આપવા આવ્યા હતા, અને બીજું કે ટીવાયના જે લાસ્ટ યર ફીસ પેમેન્ટ કરી હતી તે સ્ટુડન્ટે ફૂલ પેમેન્ટ ફી પેમેન્ટ કરી હતી, પરંતુ ત્યારબાદ યુનિવર્સિટીએ ફીસમાં રિડ્યુસ કર્યું હતું, તો એ ફીઝને રિફંડ બાબતે અમે આજે આવેદન આપવા આવ્યા હતા. પરંતુ ઘણીવાર અમે યુનિવર્સિટીમાં આવેદન આપવા આવ્યા છે, પણ અમારા આવેદનનો કોઈ બી રિસ્પોન્સ આવ્યો નથી, કે કોઈ રિઝલ્ટ બાબતે અમે આવેદન આપવા આવ્યા તો એમનું રિઝલ્ટ હજી સુધી વિદ્યાર્થી સુધી પહોંચ્યું નહીં. અને સર એવું જ કહે છે કે 10 દિવસમાં આવશે, 10 દિવસ, પરંતુ સરના 10 દિવસ થતા જ નથી. અને જે આપણે સ્ટુડન્ટ ટીવાયના જે સ્ટુડન્ટ છે એમની ફીસ પેમેન્ટ 2000 થી 2000 સમથિંગ યુનિવર્સિટી પાસેથી પાછી લેવાની છે, એ સ્ટુડન્ટની હજી ફીસ પેમેન્ટ પાછી નહીં આવી, તો એને લઈને અમે પીઆર સરને રજૂઆત કરી, તો પીઆર સર એવું કહે છે કે તમે ફેકલ્ટી પર મરો, યુનિવર્સિટી એની ફીસ નહીં લેતી, ફેકલ્ટી ફીસ લે છે, એવા બધા બહાના બતાવે છે. તો આજથી અમે હજુ દર્શન મારુ સરને મળવાના છીએ, જ્યાં સુધી દર્શન મારુ સર નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી જશું નહીં અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું. એ લોકોનું અત્યારે ડિમાન્ડ હતી કે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવે. રિઝલ્ટ એમને ભૂતકાળમાં પણ એમને સમજાયેલું છે કે એમબીપીએસ સિસ્ટમ હેઠળ મેરિટ બેઝ પ્રોગ્રેશનના કારણે એ વિદ્યાર્થીઓનો રિઝલ્ટને વારંવાર સ્ક્રુટિનાઇઝ કરવા પડતા હોય છે, એમના પાછલા વર્ષના રિઝલ્ટનો બેઝ લઈ અને આગલા વર્ષનું રિઝલ્ટ તૈયાર કરવાનું હોય છે, એ સમય માગી લેતું હોય છે. તેમ છતાં યુનિવર્સિટીએ ઝડપથી એમના રિઝલ્ટ ડિક્લેર કરવાની શરૂઆત કરી દીધી છે, પરંતુ તેમ છતાંય એક હુંસાતુસીના ભાગરૂપે વારંવાર અહીંયા આવી અને આ પ્રકારની રજૂઆત કરી અને યુનિવર્સિટી તંત્રને દોડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોય એવું ભાસ થાય છે. અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન. બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર. આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહે.